આફ્ટરનૂન બધા મસ્ત છે ને, મજામાં છો ને તમે બધા? વેરી ગુડ, સરસ. આજે તો બધા બહુ જ ફાઇન લાગો છો ને, એકદમ ફ્રેશ છો તમે બધા જ. તો આજે આપણે, રિયા પણ આજે ડાયરીમાં કંઈક લખે છે તે આપણે જોઈશું કે હવે રિયા શું લખે છે. પણ આપણે આગળ તમને આપણે શીખી ગયા હતા શું જોયેલું આગળ, આપણે યાદ છે કોઈને? હા, આપણે જોયેલું હતું સોલ્વ પકડનારને શું કહેવાય છે, યાદ છે કોઈને પણ? યસ, શું કહેવાય છે? અગરિયો કહેવાય છે. શું કહેવાય છે? અગરિયો. કેવી રીતના એ સોલ્વ પકવે છે તે આપણે જોયું હતું, બરાબર ને? હવે આજે તે રિયા કયો બ્રિજ, કચ્છનું પ્રવેશદ્વાર કયું છે, કયો બ્રિજ હતો, યાદ છે કોઈને? હા, કયો બ્રિજ હતો? સુરજબારી બ્રિજ હતો. અને એ બ્રિજ વિશે આપણે રિયા જણાવે છે, તો આપણે તેને જોઈશું, બરાબર? તો રિયાને શું દેખાતું હતું? બ્રિજ જેવું કઈ દેખાતું હતું. તેના પરથી વ્હીકલ્સ ની લાઇટ તેને દેખાતી હતી. અને તે કહે છે કે અમારી ટ્રેન તે સમયે તે બ્રિજ પરથી ક્રોસ થઈ હતી. અને રિયા એના પપ્પાને પૂછે છે કે પપ્પા આ કયો બ્રિજ છે? તો તેના પપ્પા કહે છે આ બ્રિજ છે સુરજબારી બ્રિજ. જો આપણે જોઈએ કે સુરજબારી બ્રિજ કેવો લાગે છે, દેખાય છે પિક્ચરમાં? આ રીતે સુરજબારી બ્રિજ છે. પપ્પા કહે છે કે આ બ્રિજ ન હતો ત્યારે, અને સુરજબારી બ્રિજ એ કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. આ જે સુરજબારી બ્રિજ છે એ શું છે? કચ્છનું પ્રવેશદ્વાર. અહીંયાથી કચ્છની અંદર એન્ટર થવાય છે. અને કહે છે કે આ બ્રિજ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, તેવું પપ્પા કહે છે. તમને ક્વેશ્ચનમાં પૂછાય કે સુરજબારી બ્રિજ ને શેનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે, તો આપણે શું લખવાનું? કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. હવે નાના મોટા અંદરથી તમને ક્વેશ્ચન પૂછાય. પછી એના પપ્પા કહે છે કે જેમાં ખૂબ જ ટાઈમ જતો હતો. પપ્પા પછી રિયાએ તેના પપ્પાને તરત જ પૂછ્યું કે આગળ આપણે જે બે રેલ માર્ગ જુદા પડતા જોયા, તો ત્યાંથી પપ્પાએ કહ્યું હા, ત્યાંથી જ ટ્રેન જતી હતી. પછી રાત્રિના 11 o'clock થયા અને ટ્રેનની અંદર બધા જ સૂઈ ગયા. હવે આપણે જયારે દૂર જવાનું હોય છે તો શું થાય છે? આપણે રાત નાઇટ ત્યાં આપણે ટ્રેનમાં કાઢવાની હોય છે. તમે લોકો ઘણી વાર ગયા છે, બે બે ત્રણ ત્રણ દિવસ ટ્રેનમાં રહેવું પડે છે. તો જેટલા પણ અંદર ડબ્બામાં જે જર્ની કરતા હતા તે બધા જ 11 o'clock સૂઈ ગયા. તમને એવું પૂછાય ક્વેશ્ચનમાં કે ટ્રેનમાં આપણને કઈ કઈ સુવિધાઓ મળે છે, તો આપણે લખી શકાય કે આપણે ટોયલેટની સુવિધા હોય છે, આપણું લગેજ મૂકવાની સુવિધા હોય છે. તમને ખબર છે કે અત્યારે કોરોના નામનો વાયરસ ચાલતો છે, હા ને? બધાને ખબર છે ને? તો એની અંદર આજે કેટલા બધા જણને કેટલા બધા કેસ વધી ગયા છે. તો આપણે હોસ્પિટલ સિવિલમાં કે ઘણી બધી હોસ્પિટલો પણ ફૂલ થઈ ગયેલી છે. તો ગવર્મેન્ટે શું કર્યું? ટ્રેનને એક દવાખાનું હોસ્પિટલ આખું રેડી કર્યું છે. જો તમને જોવું હોય તો જો પિક્ચરમાં કેવી રીતે ટ્રેનને આખું એક હોસ્પિટલ જેવું બનાવી દીધેલું છે. એટલે ટ્રેન પણ આ રીતે પણ ખૂબ જ ઉપયોગી બન્યું ને, કે ટ્રેન આપણને બધી રીતે, આપણને જ્યારે દૂર જર્ની કરતા હોય તો આપણે ઇઝીથી જઈ શકીએ, આપણે અંદર હરી ફરી શકીએ. ઘણી વાર તો બાઇક, આપણે જો બાઇક કાર જતા હશે તો આપણે ઘણી વાર બોર થઈ જવાય કે એક જ જગ્યાએ આપણે બેસી રહેવું પડે છે. અહીંયા આપણે ટોયલેટની સુવિધા હોય છે, લાઇટ, પંખાની. જો તમે એસી ડબ્બામાં લીધેલું હોય ટિકિટ, તો તમને ઓળવાનું પછી જમવાનું બધું જ આપણને પૂરી સગવડતા મળે છે. જોયું ને કે ટ્રેન પણ ખૂબ જ યુઝફુલ છે. પછી એ કહે છે કે મેં સુવાનું, રિયા સુવાનો બહુ પ્રયત્ન કરે છે, પણ રિયાને ઘણાને જોજો ટ્રેનમાં ઊંઘ નથી આવતી. કે ટ્રેનમાં તમે જોજો, એક ટ્રેન બહુ ખૂબ જ હલતી પણ હોય છે અને સાઉન્ડ પણ આપણને એટલો બધો આવતો હોય છે જેથી આપણને ઘર જેવી
ઊંઘ આવે નહીં, ઘણાને ઊંઘ આવતી નથી. તો રિયાને પણ સુવાનો બહુ પ્રયત્ન કરે છે પણ રિયાને ઊંઘ આવતી નથી. તો રિયા એની સાથે એના ડબ્બામાં એક ફેમિલી બીજું હતું, તેની એક ગર્લ હતી, તેનું નામ હતું ફિયોના. શું હતું? ફિયોના. તે ફિયોના સાથે તે વાતો કરતી હતી અને રમતી હતી. ફિયોના એક નામ સ્ટોરીની બુક લાવી હતી. કઈ બુક લાવી હતી? સ્ટોરીની. જોજો, ઘણી વાર આપણે જો બહુ દૂર જવાનું હોય તો સરસ મજાની સ્ટોરીની બુક, પછી ગેમ, સ્નેક વાલી ગેમ, એ બધી તમે ગેમ જો લઈ જાવને તો જેટલા પણ આપણે ત્યાં હોય ડબ્બામાં, એની સાથે તમે રમો તો ખૂબ જ તમને એન્જોયમેન્ટ થાય અને તમને તમારો ટાઈમ ક્યાં નીકળી જાય તમને ખબર પડે નહીં. તો આ રીતે તમે એક નાની અમસ્તી સ્ટોરીઓની બુક લઈ જઈ શકો છો, તમે વાંચી શકો છો. તમારી સાથે તમારા કોઈ ફેમિલી કોઈ હોય બીજા આપણા ડબ્બામાં તો આપણે એને સંભળાવી શકાય, એની સાથે ગેમ રમવા, તો આપણી સફળતા ક્યારે પૂરી થઈ જાય આપણને ખબર પડે નહીં. તો તે સ્ટોરીની બુક લાવી હતી. એ સ્ટોરીની બુક રિયા અને ફિયોના બંને તે વાંચે છે અને પછી થોડી ઘણી ગેમો પણ રમે છે. પછી તો ટ્રેન મોટા સિટીમાં આવીને સ્ટોપ થઈ ગઈ હતી અને તેને જોયું. રિયાએ જયારે વિન્ડોમાંથી બહાર જોયું તો વેન્ડર, વેન્ડર એટલે ફેરિયાઓ. તમે જોજો, ટ્રેન જયારે કોઈ પણ સ્ટેશન પર સ્ટોપ થાય એટલે તમને સાઉન્ડ આવવા માંડશે, ચાય ગરમ, ચાય ગરમ, મસ્ત ગરમ ગરમ વડાપાઉં, વડાપાઉં, પછી ચીકુ લઈ લો, કેરા લઈ લો, બરાબર ને? એવા બધા તમને સાઉન્ડ સંભળાતા હશે. આ સિવાય પણ ભજીયા ખાઈ લો, ગરમ ગરમ ભજીયા, એટલે તેઓ એને સાઉન્ડ સંભળાય છે. વેન્ડર એટલે ફેરીઓ, તો એવા સાઉન્ડ તેને સંભળાય છે. કેમ કે સ્ટેશન આવી ગયું છે, બરાબર. પછી તે પ્લેટફોર્મ પર પણ તમને ખૂબ જ ભીડ જોવા મળે કે ઘણા લોકો એ સ્ટેશન પરથી ચડતા હોય, ઘણા લોકો ઉતરતા હોય, બહુ ભીડભાડ જોવા મળે છે. તમને ક્વેશ્ચનમાં પૂછી શકાય કે જયારે તમે સ્ટેશન આવે છે તો તમને કયા કયા સાઉન્ડ સંભળાય છે, તો તમે લખી શકો, ચાય ગરમ, ચાય ગરમ, ઠંડા પાણી, ઠંડા પાણી, વડાપાઉં, વડાપાઉં, એવું તમને સંભળાય છે ને, એટલે તમે લખી શકો. આવા નાના નાના તમને ક્વેશ્ચન પણ પૂછાય. પછી તે કહે છે કે એને શું જોયું. તમને જોજો, ઘણી વાર તમે પ્લેટફોર્મ પર જોજો, ઘણા જે ઉંમર વાળા હોય, કોઈનાથી લગેજ નહીં ઉંચકાતું હોય તો શું હોય છે ખબર છે કોઈને? રેડ કલરના કપડા પહેરેલા હોય છે, એ કોણ હોય છે? યસ, કોણ હોય છે? કુલી હોય છે. કુલી શું કરતું હોય છે? જે બધાના લગેજ હોય છે તેને ઉંચકે છે અને એને શું મળે છે? થોડા ઘણા પૈસા મળે છે. તમે જોજો, ઘણી વાર સ્ટેશન તમારું સ્ટેશન આવતું હોય ત્યારે બધા કુલીઓ આમથી આમ આમથી આમ બધા દોડ્યા કરતા હોય છે કે મને લાવો, તમારો સામાન લઈ લો, સામાન લઈ લો. આપણે એને થોડા એને પૈસા આપવા પડે છે. કેમ કે એ આપણું લગેજ આપણને બહાર સુધી, ઓટો સુધી આપણને લઈ જાય છે, બરાબર. એટલે સ્ટેશન પર તમને કુલી પણ તમને જોવા મળે. એટલે તમે જોજો, બસ સ્ટોપ પર પણ તમને કુલી જોવા મળતું હશે, મળે છે ને? ઘણાએ જોયું છે, બસ સ્ટોપ પર પણ તમને કુલી જોવા મળે. તે બસ સ્ટોપ પર પણ કુલી સામાન લઈને, તમે જે પિક્ચર જોયું હશે, કયું પિક્ચર હતું મને યાદ નથી આવતું, એ પિક્ચરમાં પણ છે. યસ, કુલી નંબર વન. કોણ, કયો હીરો હોય છે અંદર, ખબર છે બધાને? હા, ગોવિંદા હોય છે. એ કુલી નંબર મૂવીમાં પણ તમે જોજો, ગોવિંદા શું કરતો હોય છે? બસ સ્ટોપ પર એક કુલીનું કામ કરતો હોય છે. જે પણ આવે છે તેનું લગેજ લઈને તે ઓટો સુધી કે એને ગાડી સુધી પહોંચાડે છે, બરાબર ને? એટલે કુલી પણ આવી રીતના પૈસા માટે એ લોકો આવી રીતના બીજાના લગેજ ઉચકતા હોય છે. જોયું ને તમે? હવે એ કહે છે કે ટ્રેન એટલે મિનિટ લેટ છે, તેવું તેને કન્ટિન્યુ સંભળાય. તમે લોકો જોજો, ઘણી વાર તમને સ્ટેશન પર બેઠા હોય તો કન્ટિન્યુ માઇક પર તમને સંભળાતું હશે, બોલતા હોય કન્ટિન્યુ કે આ ગાડી પ્લેટફોર્મ નંબર 2 પર આવશે, આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 પરથી થોડીક વારમાં ઉપડશે. પછી એવું પણ કહેવામાં આવશે કે તમારો લગેજ અને તમારું જે પર્સ છે તેને સાવચેતી રાખજો. તમને માઇકમાં એ લોકો કન્ટિન્યુ તમને કહેતા હોય છે અને એ લોકો ટ્રેન નંબર પણ, મેં તમને આગળ પણ કીધેલું કે ટ્રેન નંબર ખૂબ જ જરૂરી છે, તે લોકો બોલતા પણ હોય છે કે આ ટ્રેન નંબર આ પ્લેટફોર્મ પર આવવાની છે, અત્યારે આવવાની છે. આવું કેમ બોલવામાં આવે છે કે ઘણી વાર તમે જોજો પ્લેટફોર્મ પર એટલી બધી ભીડભાડ હોય છે, કોઈ પ્લેટફોર્મને પહેલા સામેના પ્લેટફોર્મ પર ક્રોસ કરવા માટે તેઓ નીચે જ્યાં ટ્રેનની અવર જવર થતી હોય ત્યાં જ એ લોકો ક્રોસ થાય છે. એટલે માઇકમાં બોલવાથી શું થાય છે, ઘણા બધા એકદમ સચેત થઈ જાય કે ના, હવે અહીંયા ટ્રેન આવશે.
એટલે એને ક્રોસ કરવું નહીં. એટલે કન્ટિન્યુ એ લોકો માઇકમાં બોલતા હોય છે કે ટ્રેન અત્યારે આવવાની તૈયારીમાં છે, આ ટ્રેન આ પ્લેટફોર્મ પર ઉપડવાની તૈયારીમાં છે, તમારું લગેજ સાચવજો. ઘણા કોઈ ખોવાઈ ગયું હોય તો એમ પણ કહેવામાં આવે કે આ બાળક ખોવાઈ ગયું છે, આનું આ નામ છે, જેનું પણ હોય તે અહીંયા આવીને લઈ જાય. બરાબર ને? એવા તમને માઇકમાં ઘણા બધા એવું તમને સંભળાતું હોય છે. જો તમને ક્વેશ્ચનમાં પૂછાય કે તમે જયારે ટ્રેનમાં તમે રેલમાર્ગ કે સડકમાં, રેલમાર્ગ એટલે સ્ટેશન પર અને ટ્રેનમાં અને સડકમાર્ગ એટલે રોડ પર તમે કંઈક મુસાફરી કરી હશે, બરાબર, તો તમે મુસાફરી કરતા તમે રોડ પર શું શું જોયું હશે તો એ પણ તમારે લખવાનું આવશે. બરાબર, સમજ પડી ગઈ ને? હજી પણ આપણે આના પછીના જે ચેપ્ટર છે 7 અને 8 એ પણ અવિજ્ઞા ડાયરીમાં જ તે એની જર્ની લખે છે. તે પણ આપણે અવિજ્ઞા થોડું થોડું કરીને એની ડાયરીમાં વાંચતા જઈશું અને આપણે એની અંદર જે સમજવા જેવું હશે તે આપણે સમજીશું. તમને બધાને સમજ પડી ને? આવા ઘણા એવા તમને અંદરથી ક્વેશ્ચન પૂછાય તો તમને આન્સર આવડવા જોઈએ.